बराबर नी मौसम चाली छे, कोण क्यांथी लड़शे, कोण पत्तू कपाशे आ स्थितिनी वच्चे कोईक नेता ने मंत्री पद बनावाय छे अने मंत्री अभद्र भाषण उपयोग करे छे। आ चूंटणी छे, नेताओ छे गमे तेम बोली जाय छे अने माफी पण मांगे छे। नमस्कार, आप जोरा छो टॉप 25। हूँ जनक, शुरुआत करी राष्ट्रीय खबरोथी। प्रधानमंत्री मोदीए शहीद दिवस पर ट्वीट कर्यु छे। प्रधानमंत्रीए भगतसिंह, सुखदेव अने राजगुरुने याद कर्या अने तेमना बलिदानने पण याद कर्यु। प्रधानमंत्रीए लख्युं, शहीदोने शतशत नमन, अने तेनी साथे ज प्रधानमंत्रीए एक वीडियो पण रिलीज़ कर्यो। देश अने दुनियाना इतिहासना पानामां अनेक महत्वपूर्ण घटनाओ 23 मार्चनी तारीखे नोंधायेली छे, परंतु भारतना इतिहासमां आ एक काळो दिवस छे। आ दिवसे भगतसिंह अने तेमना साथीओ राजगुरु तथा सुखदेव ने फांसी अपाई हती। आजनो दिवस भारतीयो शहीद दिवस तरीके उजवे छे अने देश माटे प्राण न्योछावर करनारा पोताना वीर सपूतोने याद करे छे। शहीद दिवसे कांग्रेसे पोताना ट्विटर एकाउंटथी एक एवो फोटो शेर कर्यो, जेना लीधे ફરીથી એકવાર કોંગ્રેસ પર સવાલ ઉઠ્યા। કોંગ્રેસ વીર સપૂતોના બલિદાનના દિવસને જ ભૂલી ગઈ અને 23 માર્ચની જગ્યાએ તેણે 24 માર્ચ લખી નાખ્યું। કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે આજે આપણે શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુના જીવનનું સન્માન કરીએ છીએ। તેમણે આપણા દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું અને અંગ્રેજો વિરુદ્ધ બહાદુરીથી લડ્યા હતા। આજે આપણે જે સ્વતંત્રતાનો આનંદ લઈએ છીએ તેની પાછળ તેમનો પણ મોટો ફાળો છે। પરંતુ આ પોસ્ટની સાથે જે તસવીર શેર કરાઈ તેમાં તારીખ 24 માર્ચ લખાઈ છે। એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના નેતાઓના નિવેદનને લઈ વળતો જવાબ આપ્યો છે। અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કોંગ્રેસના અધિકારીઓના નિવેદનને લઈ જણાવ્યું કે યુપીએના શાસનમાં આતંકી હુમલાઓ પછી ઘણી વાતચીત કરી હતી, પરંતુ પરિણામ કંઈ જ ન આવ્યું। આપને યુપીએ કે શાસન મે 26/11 સે લેકે કઈ બમ ધમાકે, સીરિયલ બમ બ્લાસ્ટ દેશભર મે હુએ ઓર આપકી પોલિસી કે તહેત આપને बातचीत का रास्ता खतार किया, क्या परिणाम निकला? इसका भी जवाब कांग्रेस पार्टी के अध्यक्ष ने देश की जनता को देना चाहिए। उन्होंने स्वयं स्पष्टता करनी चाहिए। कोई भी बयान देना, तुष्टीकरण की पॉलिटिक्स करना आपकी रणनीति का हिस्सा है। कभी बीके हरिप्रसाद को व्यक्तिगत बयान बता देते हैं, कभी दिग्विजय सिंह के बयान को व्यक्तिगत बयान बता देते हैं, कभी पी चिदंबरम के बयान को व्यक्तिगत बयान बता देते हैं, कभी कपिल सिब्बल के बयान को व्यक्तिगत बयान बता देते हैं, कभी नवजोत सिंह सिद्धू के बयान को व्यक्तिगत बयान बता देते हैं, मणिशंकर अय्यर को एक्सपेल कर वापिस ले लेते हो, संदीप दीक्षित जब सेना के सेनाध्यक्ष गुंडे जैसे हैं कहते हैं उनको व्यक्तिगत बयान बता देते हो, मगर इन लोगों को कुछ नहीं होता। वो कांग्रेस अध्यक्ष के इर्द गिर्द घूमते हैं। मैं मानता हूं कि देश की जनता इसको अब समझ चुकी है और कांग्रेस अध्यक्ष ने स्वयं इस बयान के लिए माफी मांगनी चाहिए। देश के जवानों की माफी मांगनी चाहिए, देश के सुरक्षा बल और सेना की माफी मांगनी चाहिए और देश की जनता की भी माफी मांगनी चाहिए। છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અમેઠીની સાથે અલગ અલગ સીટો સાથે ચૂંટણી લડવાનો અંદાજો લગાવાઈ રહ્યો હતો। હવે તેના પર કોંગ્રેસ મહાસચિવ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીના નિવેદનથી તેની અટકળો વધી ગઈ છે। ઓમન ચાંડીએ કહ્યું કે રાહુલ ગાંધીને વાયનાડ સીટ પરથી ચૂંટણી લડાવવાની ભલામણ કરી છે અને તેઓ આજે તેની જાહેરાત કરી શકે છે। કોંગ્રેસ મહાસચિવ ઓમન ચાંડીએ કહ્યું કે કર્ણાટક કોંગ્રેસ કમિટી રાહુલ ગાંધીથી કેરળની કોઈ સીટ પરથી ચૂંટણી લડવાની ભલામણ કરી ચૂક્યા છે, તેમને વાયનાડથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવી રહ્યું છે। તેના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આજે કોઈ પણ સમયે આવી શકે છે। આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી આ વખતે બે સીટો પરથી ચૂંટણી લડી શકે છે। આની પહેલા તેમના મહારાષ્ટ્રના નાંદેડ અને કર્ણાટકની કોઈ સીટ પરથી ચૂંટણી લડવાનો અંદાજો લગાવવામાં આવી ચૂક્યો છે। વાયનાડ સીટ પરથી કોંગ્રેસ નેતા એમએલ શાહનવાઝ છેલ્લા બે વખતથી જીતી ચૂક્યા છે। આ સીટ 2008માં પરિસીમન બાદ અસ્તિત્વમાં આવી હતી। આ સીટ કુન્નૂર, મલ્લાપુરમ અને વાયનાડ સંસદીય ક્ષેત્રોને મળીને બનાવી છે। મીડિયા રિપોર્ટ્સના મતે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રને પણ રાહુલ ગાંધીને વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે તેવો દાવો કર્યો છે। ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હોળી મિલન કાર્યક્રમનો એક એવો વિડીયો સામે આવ્યો
જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. બાદ જણાવ્યું હતું કે સંભલ જિલ્લામાં ભાજપના નેતાઓ દ્વારા હોળી મિલનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નેતાઓ એકબીજાને ગળે મળી રહ્યા હતા અને અચાનક જ ત્યારે જ સ્ટેજ તૂટી પડ્યું. મંચ પર હાજર અનેક લોકો ઘાયલ થયા. ઘાયલ થયેલા નેતાઓને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમની સારવાર ચાલુ છે. વાત જણાવ્યું હતું કે ચૂંટણી અગાઉ આયોજિત કરાયેલા આ હોળી મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા. એક પછી એક એમ મંચ પર નેતાઓનો જમાવડો થતો ગયો. સ્થિતિ એવી ઊભી થઈ કે ભાર વધી જતા આખરે મંચ તૂટી પડ્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષને આજે દેશના પ્રથમ લોકપાલ તરીકે શપથ લેવડાવ્યા. અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં શપથ લેવડાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ઘોષને મંગળવારે દેશના પહેલા લોકપાલ તરીકે પસંદ કરાયા હતા. વિભિન્ન હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશો ન્યાયમૂર્તિ દિલીપ બી ભોસલે, ન્યાયમૂર્તિ પ્રદીપ કુમાર મોહંતી, ન્યાયમૂર્તિ અભિલાષા કુમારી ઉપરાંત છત્તીસગઢ હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ અજયકુમાર ત્રિપાઠીને લોકપાલમાં ન્યાયિક સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. SSBના પૂર્વ પહેલા મહિલા પ્રમુખ અર્ચના રામસુંદરમ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ દિનેશ કુમાર જૈન, પૂર્વ IRS અધિકારી મહેન્દ્રસિંહ અને ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ લોકપાલના બિન ન્યાયિક સભ્યો છે. ન્યાયમૂર્તિ ઘોષ મે 2017માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદેથી સેવાનિવૃત્ત થયા હતા. જ્યારે લોકપાલ અધ્યક્ષના પદ માટે તેમના નામની જાહેરાત થઈ ત્યારે તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય હતા. કેટલીક શ્રેણીઓના લોકસેવકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલાઓને જોવા માટે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તોની નિયુક્તિ કરનારો લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013માં પસાર થયો હતો. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન ઓલ આઉટ નોનસ્ટોપ ચાલી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલતી હતી, જેમાં સેનાએ અત્યાર સુધી 8 આતંકીઓને ઠાર કર્યા તો સેનાની આતંકીઓ સાથે 4 સ્થળો પર અથડામણ થઈ હતી. હાલમાં ઓફિસ ઓફ ચીફ ફ્લેગ ઓફિસર તરીકે કાર્યરત વાઇસ એડમિરલ કરમબીર સિંહ હવે ભારતીય નૌકાદળના નવા વડા બનશે. વાઇસ એડમિરલ કરમબીર સિંહને નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. વાઇસ એડમિરલ કરમબીર સિંહને નૌકાદળના આગામી વડા તરીકે એડમિરલ સુનિલ લાંબાનું સ્થાન લેશે, જેઓ 2019ની 31મી મેએ નિવૃત્ત થઈ રહ્યા છે. હાલમાં વિશાખાપટ્ટનમમાં વાઇસ એડમિરલ સિંઘ ઇન્સ્ટર્ન નેવલ કમાન્ડ ફ્લેગ ઓફિસર મુખ્ય કમાન્ડિંગ ઓફિસર તરીકે કાર્યરત છે. દિલ્હીની એક કોર્ટે ફેરા કાયદાના ભંગ સંબંધિત મામલે લિકર કિંગ વિજય માલ્યા અને બેંગાલુરુ સ્થિત સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ કર્યો છે. બેંગાલુરુ પોલીસે ઈડીના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર NK મત્તા અને વકીલ સંવેદના વર્મા દ્વારા આ મામલે કોર્ટના પહેલાના આદેશને લાગુ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. ત્યારબાદ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક શેરાવતે તાજા નિર્દેશ જારી કર્યા. કોર્ટે રાજ્ય પોલીસને 10 જુલાઈ સુધી સંપત્તિઓ ટાંચમાં લેવાના નિર્દેશ આપ્યા છે. તે જ દિવસે આ મામલે આગામી સુનાવણી થશે. આ અગાઉ બેંગાલુરુ પોલીસે કોર્ટને સૂચિત કર્યું હતું કે તેમણે માલ્યાની 159 સંપત્તિઓની ઓળખ કરી છે, પરંતુ તેઓ તેમાંથી કોઈપણ સંપત્તિને જપ્ત કરી શક્યા નથી. કોર્ટે આ મામલે ગત વર્ષ 4 જાન્યુઆરીના રોજ માલ્યાને ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો. કોર્ટે ગત વર્ષે 8 મેના રોજ બેંગાલુરુ પોલીસ કમિશનર દ્વારા આ મામલે માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવાના નિર્દેશ આપ્યા હતા અને તેના પર રિપોર્ટ માંગ્યો હતો. કોર્ટે માલ્યા વિરુદ્ધ 12 એપ્રિલ 2017ના રોજ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું, જો કે આ વોરંટને લાગુ કરવા માટે તેમાં કોઈ સમય મર્યાદા નહોતી. હૈદરાબાદમાં એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ગેરકાયદે લઈ જવામાં આવી રહેલા સોનાને ઝડપ્યું છે. કસ્ટમ વિભાગે એક શખ્સને 4 સોનાના બિસ્કિટ સાથે ઝડપી પાડ્યો. ઝડપાયેલા શખ્સે સોનું સંતાડવા ગજબનો કિમિયો અજમાવ્યો હતો. સોનાના બિસ્કિટને ડ્રીલ મશીનમાં છુપાવવામાં આવ્યા હતા. IPL T20 ટુર્નામેન્ટની શરૂઆત શનિવારથી છે. પહેલી વખત ટુર્નામેન્ટની મેચ વન ડે વર્લ્ડ કપ પહેલા થઈ રહી છે. IPLની ફાઇનલ 12 મેએ યોજાશે, જ્યારે વન ડે વર્લ્ડ કપની શરૂઆત આ વર્ષે 20 મેથી ઇંગ્લેન્ડમાં થઈ રહી છે. એવામાં IPLમાં રમી રહેલા ઓછામાં ઓછા 10 ખેલાડીઓ પર પસંદગીકારોની નજર રહેશે. ખેલાડીઓ અહીં સારું પ્રદર્શન કરીને ટીમમાં જગ્યા બનાવવા માંગશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની સામે વન ડે સિરીઝમાં સારું પ્રદર્શન નહીં કરનાર ભારતના સિનિયર ખેલાડી રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની સહિત કેટલાએ પોતાનું ફોર્મ પરત લાવવા ઉતરશે. આજે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચની શરૂઆત થઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ કેબિનેટ મંત્રી બની ચૂકેલા જવાહર ચાવડાએ પોતાને પત્રકારોના બાપ ગણાવતા વિવાદ થયો છે.
एक कार्यक्रम में चावड़ाए कहूं के हजू पत्रकारों पूछे छे तमे शाना माटे गया, तमने शू वांधो हतो। मैं कीधु के वांधो तो तारा बाप ने अहीं क्या हतो ज नहीं। पत्रकारों अंगे अभद्र टिप्पणी करीने फसायेला चावड़ा आजकालना नहीं, वर्षोथी असंयमित भाषानो उपयोग करवा माटे पंकायेला छे। अने निवेदन बाद पत्रकारोमां चावड़ा सामे रोष जोवा मळ्यो तो जीतू वाघाणी कंईक आम जवाब आप्यो हतो। અમારી આ તળપદી ભાષા છે, તળપદી ભાષા પ્રમાણે જ બોલેલો છું, કોઈ ઇન્ટેન્શન ખરાબ નહોતો વાત કરવામાં, પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા 20 મિનિટના પ્રવચનમાં તમને 3 સેકન્ડ જ દેખાય છે, વાય કાન્ટ પ્રેસ મી પોઝિટિવ? 19 મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું, 3 સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં અંશે વ્યાજબી છે? સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે। હમણાં જ આપના ટીવીના માધ્યમથી જોયું છે અને એમણે પણ પોતે સ્વયં મંત્રીશ્રીએ ખુલાસો કર્યો છે